ગૌણ પ્રથમ મોઢવાડે લેવાની તમને બોખી રહ્યા. આજે આપણે ધોરણ 8 નો પ્રથમ પાઠ પાક ઉત્પાદન અને વ્યવસાય અને તેમાં નિંદણથી રક્ષણ વિશે સમજીશું. તો સૌ પ્રથમ જોઈએ કે નિંદણની વ્યાખ્યા શું થાય. તો નિંદણની વ્યાખ્યા આપણે આ રીતે કરી શકીએ કે ખેતરમાં પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ એને કહેવાય નિંદણ. હવે આ વનસ્પતિ છે એ કુદરતી રીતે ઉગી નીકળે છે, જેના બીજ મનુષ્ય દ્વારા આપવામાં આવતા નથી. તો ખેતરમાં મનુષ્ય દ્વારા જેના બીજ ઉગાડવામાં ન આવ્યો હોય એવી વનસ્પતિ છે. હવે આવી વનસ્પતિ છે એ આપણે જે પરાગનયન સમજી ગયા ધોરણ 7 માં, એ પરાગનયનમાં અમુક પક્ષીઓ દ્વારા જે બીજ લઈ આવવામાં આવે છે એ બીજમાંથી આવી વનસ્પતિ ઉગી નીકળી છે. હવે નિંદણ છે એ ખેતર માટે અથવા જે આપણો પાક છે એના માટે અમુક અંશે નુકસાનકારક છે. શા માટે? તો કે નિંદણ છે એક પણ એક પ્રકારનો છોડ છે, અને આપણે સમજી ગયા કે દરેક છોડને પોષક તત્વો પાણી વગેરેની જરૂર પડતી હોય. તો જ્યારે મુખ્ય પાક છે આપણો એ અને નિંદણની પોષક દ્રવ્યોમાં પાણી અને ખનિજ દ્રવ્યોમાં એ બધામાં એની કોમ્પિટિશન થાય, એટલે સ્પર્ધા થાય. ને જે નિંદણ છે એ ઘણી વાર બધા પોષક તત્વો વધારે પ્રમાણમાં લઈ લે, જેના લીધે આપણો પાક જે છે જે આપણે ફાયદો કરવાનો છે, જે પાક ઉત્પાદન આપણું વધવાનું છે એ ઘટી જાય છે. તો આ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો નિંદણ છે એ નુકસાનકારક છે. હવે વાત આવે છે નિંદામણ. હવે નિંદામણ એટલે શું? તો કે નિંદણને દૂર કરવાની ક્રિયાને આપણે નિંદામણ કહીએ છીએ. હવે જે આપણે વાત કરી કે નિંદણ છે એ પાક માટે નુકસાનકારક છે, તો એને દૂર કરવું પણ આટલું જ જરૂરી છે. તો આ નિંદણને દૂર કરવાની જે ક્રિયા કરવામાં આવે એને કહેવાય નિંદામણ. નિંદણ દૂર કરવું આવશ્યક છે. ખેડૂત નિંદણને દૂર કરવા માટે વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. હવે નિંદણ છે એ આપણે વાત કરી ગયા તેમજ દૂર કરવું આવશ્યક છે. નિંદણ દૂર કરવામાં આવે તો જે પોષક દ્રવ્યોની પાણીની વગેરેની જે મુખ્ય પાકની અને નિંદણની બંનેની સ્પર્ધા થાય છે, સ્પર્ધા અટકી જાય ને આપણો પાક છે એને સારા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળી રહે છે. હવે નિંદણ દૂર કરવા માટે અથવા નિંદામણ માટે ખેડૂત છે અલગ અલગ પદ્ધતિઓ વાપરે છે. નિંદણ દૂર કરવા માટે વપરાતું સાદું ઓજાર ખુરપી છે. આ આપણા માટે હેતુલક્ષી પ્રશ્નોમાં ખાલી જગ્યામાં પૂછાઈ જાય એવો પ્રશ્ન છે કે નિંદણ દૂર કરવા માટે વપરાતું સાદું ઓજાર ખાલી જગ્યા છે, તો ત્યાં આવશે ખુરપી. સમયાંતરે ખુરપી વડે નિંદણ ને જમીનથી નજીક કાપવામાં આવે છે. કેટલીક વખત હાથ વડે નિંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે. વળી પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં આવે છે. હવે જે ખુરપી છે એક દાંતરડી જેવું સાદું એવું ઓજાર છે, જેના વડે નિંદણને જે એનો મૂળ છે એનાથી ઉપરના ભાગેથી કાપવામાં આવે છે, જે થોડીક આપણા માટે આઉટડેટેડ પદ્ધતિ છે. અત્યારે આ પદ્ધતિ વપરાતી નથી. તેના સિવાય કઈ પદ્ધતિ વાપરી શકીએ? તો કે મૂળ સહિત એને ઉખાડી લેવામાં આવે નિંદણને. એ સિવાય તો કે જે પાક આપણે ઉગાડવાનો છે, પાક ઉગાડતા પહેલા જો ખેડ કરવામાં આવે તો ખેડ દ્વારા પણ નિંદણ છે એ દૂર કરી શકાય. હવે ખેડ દ્વારા નિંદણ છે એ ઉખડી જાય છે, સુકા અથવા સુકાઈને મરી જાય છે. હવે ખેડ કરવામાં આવે એટલે આખું જમીનનું ઉપરનું સ્તર છે એ ધીમે ધીમે ઉલટ પુલટ થતું હોય, માટી ઉલટ પુલટ થાય, એના લીધે જે નિંદણ છે મૂળ સહિત એક તો ઉખડી જાય અને ઉખડી જાય એટલે સુકાઈને અમુક સમયે નાશ પામે છે અને માટીમાં પડી જાય છે. વાવણીમાં વાવણિયાના ઉપયોગ વખતે પણ નિંદણ દૂર થાય છે. હવે આ સિવાય જે આપણે આગળના સ્ટેપમાં વાવણી વિશે ભણી ગયા તેમાં જે આધુનિક વાવણીઓ વપરાય છે, આધુનિક વાવણીઓ પણ અમુક અંશે નિંદણને દૂર કરે છે. નિંદણને કેટલાક રસાયણની મદદથી પણ દૂર કરવામાં આવે છે, તેને નિંદણનાશક કહેવામાં આવે છે. હવે જે અત્યારની આ પદ્ધતિ વપરાય છે નિંદણનાશકની, એ ખૂબ જ સારી પદ્ધતિ છે અને ઓછા સમયમાં આપણે ઘણું બધું નિંદણ છે દૂર કરી શકીએ છીએ, એ છે નિંદણનાશક. હવે નિંદણનાશક એ એવા પ્રકારના રસાયણો છે જેનો નિંદણ ઉપર છંટકાવ કરવામાં આવે તો નિંદણ દૂર થઈ જાય છે અથવા એ સુકાઈને બરી જાય છે. જેથી આપણે જે આટલી મહેનત કરવી પડે છે ખુરપી વડે, કે એ બધી મહેનત આપણી ઓછી થઈ જાય. અને જો એક રસાયણનો છંટકાવ કરી દેવામાં આવે તો એ નિંદણ છે નાશ પામે છે. હવે નિંદણને દૂર કરતા આવા રસાયણને આપણે નામ આપ્યું છે નિંદણનાશક. હવે નિંદણનાશક તરીકે કેનો ઉપયોગ થાય? તો કે રસાયણ છે 2,4-D એ નિંદણનાશક છે. હવે 2,4-D જે રસાયણ છે એને આપણે નિંદણનાશક તરીકે વાપરીએ છીએ. એ સિવાય અત્યારે ઘણા બધા નવા નિંદણનાશકો પણ છે એ બજારમાં ઉપલબ્ધ છે. ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નિંદણનો નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. નિંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને સ્પ્રેની મદદ ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. હવે આપણે અહીંયા 2,4-D વાત કરી કે 2,4-D છે નિંદણનાશક છે, પણ આપણે અહીંયા બીજું ધ્યાન શું રાખવાનું છે? તો કે જે આપણો મુખ્ય પાક છે એ મુખ્ય પાકને નુકસાન થાય નહીં. તો હવે જ્યારે 2,4-D નો સ્પ્રે કરવામાં આવે, છંટકાવ કરવામાં આવે, ત્યારે સૌ પ્રથમ એને પાણીમાં ભેળવી દેવામાં આવે ને ત્યારબાદ સ્પ્રે કરવામાં આવે છે.
જેના લીધે આપણો જે મુખ્ય પાક છે એને કોઈ ખાસું નુકસાન થતું નથી, પણ અમુક જે એવા પાક હોય, નબળા પાક જેને આપણે કહીએ, અથવા ચાવા નીંદણની નજીકના પાક હોય, જે ઘાસ વર્ગમાં આવે છે, જેમ કે ઘઉં છે અથવા બાજરો છે, મકાઈ છે, એવા પાકને ઘણીવાર નીંદણનાશક છે એ નુકસાન કરતું હોય. થેન્ક યુ.